नमस्कार दर्शक मित्रों, गुजरात फर्स्टनी विशेष रजूआत तपोभूमि गुजरातमां आपनुं स्वागत छे। हूँ छुं कુશાગ્ર। तपोभूमि कार्यक्रम द्वारा दररोज आपने करावीए छीए पावन तीर्थधामोना दर्शन, अने आप घरे बैठा ज करी शको छो दिव्यतानो अनुभव। त्यारे आजना कार्यक्रममां पण आपने एक एवा ज पवित्र धामना दर्शन करावीशुं, परंतु ते पहेला कार्यक्रमनी शरूआत करीशुं दिव्य आरती दर्शनथी। तो दर्शक मित्रों, दिव्य आरती दर्शन करीने दिव्यतानी अनुभूति करी लीधी, अने हवे आपणे जईशुं खंभात के ज्यां बिराजमान सिकोतर माता तमाम भक्तोना दुख दूर करे छे। त्यारे चालो जाणीए आ धामनो महिमा। Thank you.
गुजरात में स्थित खंभात नो अखात मही नदी अने महीसागर ना संगम स्थल नी पासे महीसागर थी 7 किलोमीटर दूर राजेल गाम मा सिकोतेल माता नो प्राचीन अने विख्यात मंदिर स्थित छे। अंदाजे 900 वर्ष पौराणिक मंदिर मा माता सिकोतर नी प्राचीन मूर्ति बिराजमान छे। માતાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ દૂર દૂર થી આવે છે। પૌરાણિક ગાથા અનુસાર માતાજીના આ પવિત્ર ધામ પર રાલેજ નામનું એક ગામ હતું, જ્યાં કુદરતી આફતથી માતાએ ગામની રક્ષા કરી અને ત્યારથી દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમે મેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે, સમુદ્રમાં સ્નાન કરે છે અને આ પરંપરા સદીઓથી ચાલતી આવી છે। મેળા દરમિયાન ગામની સંસ્કૃતિ જોવા મળે છે, ભક્તો હર્ષ ઉલ્લાસ અને ઉમંગની સાથે માતાના દર્શને આવે છે। આગળ માતાના દર્શને કમસે કમ અત્યારે મારે 52 વર્ષથી આપણે 45 વર્ષથી દર રવિવાર હું આવું છું, દર રવિવારને પૂનમે આવું છું માતાજી સાથે આસ્થા જોઈને। માતાજી દિવસમાં 300 રૂપિયા દર્શન આપે છે, બરાબર। માતાજી સાક્ષાત છે ને હજારો ભક્ત આવે છે ને હજારોના કામ ધાર્યા કામ માતા એની જાતે જ પૂરા કરે છે। વર્તમાન સમયમાં મંદિર પરિસરમાં નવી ધર્મશાળા, નવરાત્રિ માટે મોટો હોલ સાથે વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી, તમામ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ધામધૂમથી થાય છે। આજે સિકોતર માતાનું આ ધામ એક પવિત્ર યાત્રાનું ધામ બની ગયું છે। દર રવિવાર અને પૂનમના દિવસે અન્ય રાજ્યમાંથી આવતા ભક્તો માટે ભોજન શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેઓને નિઃશુલ્ક માતાનો પ્રસાદ આપવામાં આવે છે। આજુબાજુના ગ્રામજનો અને ભક્તજનો પવિત્ર ધામમાં પોતાના પારિવારિક શુભ પ્રસંગ, લગ્ન સહિતના વિવિધ કાર્યક્રમો માટે આવે છે અને આ ધામમાં રસોઈ ઘરથી લઈ તમામ પ્રકારની અતિ આધુનિક સુવિધા ઉપલબ્ધ છે। એમ કહેવાય છે કે ખંભાત શહેર એક તંબાવતી નગરી હતી અને ત્યારે જ મંદિરમાં માતાજીની સ્થાપના કરવામાં આવી હતી, કારણ કે આદ્ય શક્તિની આરતીમાં ઋષિ મુનિ દ્વારા ગવાયેલી પંક્તિમાં રૂપાવતી નગરી, ત્રંબાવતી નગરી અને મંછાવતી નગરી માં તારો વાસ છે। આ પંક્તિઓ સાબિત કરે છે કે ખંભાત એક મોટું બંદરગાહ છે અને આ બંદરગાહના દરિયા કિનારે વહાણવટી માતાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે। આ માતાજીનું જે મૂર્તિ છે એ લગભગ 950 વર્ષ જૂની છે, એ લગભગ 950 વર્ષ જૂની છે। તમે 15 તિથિની આરતી ગઈ હોય, તમે કડી આવે છે કે ત્રંબાવતી નગરીમાં રૂપાવતી નગરી કાથી વર્ષો પહેલાં ખંભાતના દરિયા કિનારે તાંબાનો કિલ્લો હતો એટલે એને ત્રંબાવતી નગરીના નામે ઓળખવામાં આવતું હતું ને એ ત્રંબાવતી નગરી ખંભાતના શહેરમાં આથી બહુ વર્ષો પહેલાં માર્કંડ ઋષિએ 15 તિથિની આરતી લખી હતી, ઓમ જય અધ્યાત્મ શક્તિની આરતી લખી હતી, એમાં વહાણવટી સુભદ્રા માતાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। એ જે માર્કંડ ઋષિ છે કે આથી 950 વર્ષ પહેલાં 15 તિથિની આરતી લખેલી એટલે આપણને ખબર પડે કે આ માતાજીની મૂર્તિ છે એ 950 થી 1000 વર્ષ જૂની છે। અહીંયા આસો મહિનાના અને ચૈત્ર મહિનાના નવરાત્ર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। એમ કહેવાય છે કે માં જગદંબા સ્વયં બિરાજમાન છે, જ્યારે પણ સમુદ્રમાં નાવડી ભયજનક સ્થિતિમાં હોય છે તે સમયે માતાને સાચા મનથી યાદ કરો તો માતા રસ્તો શોધવા મદદરૂપ થાય છે। તમે પણ માતાના પવિત્ર અને સિદ્ધ ધામની જરૂર મુલાકાત લો। તો સિકોતર માતાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કર્યા બાદ હવે સમય છે આજના દિવસનો મહિમા જાણવાનો, ત્યારે ચાલો જાણીએ આજના દિવસે શું વિશેષ છે જ્યોતિષ આશુતોષ આચાર્યજી પાસેથી।
શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું. આવો જાણીએ આજનો દિન મહિમા. આજે તારીખ થઈ રહી છે 14 એપ્રિલ 2023, આજનો વાર શુક્રવાર. આજની તિથિ બની રહી છે ચૈત્ર કૃષ્ણ નવમી, અર્થાત ચૈત્રવદ નોમ. આજનું નક્ષત્ર બની રહ્યું છે ઉત્તરાષાઢા નક્ષત્ર. આજનો યોગ બની રહ્યો છે સિદ્ધિયોગ. આજનું કરણ તૈતિલકરણ બની રહ્યું છે. આજનો સૂર્યોદય 6:22, સૂર્યાસ્ત 6:55. આજની જે રાશિ બની રહી છે એ છે મકર રાશિ, અર્થાત જે બાળકોનો જન્મ આજરોજ થાય એની જન્મરાશિ મકર રહેશે. જે પ્રમાણે એના નામકરણ કરવા ખૂબ શુભ અને હિતાવહ થઈ શકે. આજે શુક્રવારના દિવસે લક્ષ્મીજીની આરાધના ખૂબ લાભદાયી નીવડે. લક્ષ્મીજીની પૂજા અર્ચના, લક્ષ્મીના મંત્ર જાપ કરવા જીવનમાં મંગલતાની પ્રાપ્તિ કરાવી શકે. લક્ષ્મીજીના સન્મુખ શ્રી સૂક્તનો પાઠ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે. તો આજના દિવસનો મહિમા જાણ્યા બાદ હવે સમય થયો છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો, અને જેમાં જાણીશું કે ધનની પ્રાપ્તિ માટે મહાલક્ષ્મી માતાની જ પૂજા શા માટે કરવામાં આવે છે અને મહાલક્ષ્મીજીની કૃપા મેળવવા શું કરવું જોઈએ. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જોડીએ વિશેષ ભગવદ્ ભક્તિને પ્રાપ્ત કરવા માટેના કેટલાક પ્રયોગો વિશે. તો આજે વાત કરીશું લક્ષ્મીની આરાધના જીવનમાં ક્યારે કરવી અને કયા પ્રકારે લક્ષ્મીની આરાધના લાભદાયી નીવડે છે. લક્ષ્મીની આરાધના માટેના વિશેષ સ્તોત્રો મંત્રો કયા છે. મહાલક્ષ્મી એ ભગવાન નારાયણની અર્ધાંગીની શક્તિ છે. એમ કહેવાય છે નારાયણ જગતનું પાલન કરે છે, તો એ પાલન કરવાવાળી જે શક્તિ છે એ મહાલક્ષ્મી છે. લક્ષ્મીજીની શક્તિના કારણે જ નારાયણ જગતનું પાલન કરી શકે છે. અને દરેક વ્યક્તિ પોતાના જીવનમાં શ્રી સંપન્ન થવા માગે છે, કારણ કે સહજતા છે કે ગમે તેટલું જ્ઞાન છે પણ તમારી પાસે ધન છે તો માનમાં વધારો થતો જાય છે. અર્થાત એક ભાવ ઉત્પન્ન થાય છે, નાણે નાથા લાલ, નાણાં વગરનો નાથિયો, આવી કહેવત છે. કહેવાનું તાત્પર્ય છે કે લક્ષ્મી ધન તમારા અંદર એક આત્મવિશ્વાસને લાવી દેતી હોય છે. જો તમારી પાસે ધન નથી અને તમે સુંદર વસ્ત્ર ધારણ કર્યા હોય તો આપના ચહેરા ઉપર ક્યાંક ના ક્યાંક એક કહેવાય છે ને કે માયુષીતા દેખાઈ આવતી હોય છે. પણ જે તમારું પોકેટ ભરેલું છે ત્યારે તમારા ચહેરા ઉપર એક અલગ લાલિમા દેખાય છે. એ મહાલક્ષ્મીની, એ ધનની કૃપા છે. મહાલક્ષ્મીના કેટલાય સ્વરૂપ છે. લક્ષ્મી 9-10 પ્રકારના સ્વરૂપમાં છે. 10 વિધ સ્વરૂપમાં લક્ષ્મી છે. પણ એના આ સ્વરૂપમાં એક મહત્વનું સ્વરૂપ છે ધન. તો વાત કરીએ છીએ ધનની પ્રાપ્તિ જીવનમાં દરેકના માટે મહત્વની છે, પણ ધન નીતિ મર્યાદા સાથે આવે તો જીવનને ખૂબ લાભ આપે છે. નીતિ મર્યાદાની વાત કરીએ છીએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈને દુઃખી કર્યા વગર નીતિથી કમાવેલું હોય તો એ ધન જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરાવવાળું છે. અને દરેક વ્યક્તિ પોતાની રીતે મહેનત કરતો જ હોય છે, સેવિંગ્સ પણ કરતા હોય છે. પણ ઘણી વખત આપણા ગ્રહો, આપણી કુંડલીના દોષો એવા હોય કે આપણા જીવનમાં મહેનત કરતા હોવા છતાં પણ ધન બચતું નથી. તો શાસ્ત્રમાં કેટલાક ઉપાયો પણ છે, તો એ ઉપાયોની વાત કરીએ. એની સાથે લક્ષ્મીજીની આરાધના કેવી રીતે કરવી એ પણ વાત કરીશું, અને લક્ષ્મીજીનું પ્રાદુર્ભાવ શું છે. તો સૌથી પહેલા વાત કરીએ લક્ષ્મીના મહત્વને પ્રાદુર્ભાવ વિશે. કારણ કે આપણે જે વસ્તુની જાણકારી હોય, જે વસ્તુની વેલ્યુએશન ખબર હોય એને ઘણી સારી રીતે સાચવી રાખીએ છીએ, પણ જેની જાણકારી નથી, જેની વેલ્યુએશન આપણને ખબર નથી એને કોઈ વ્યક્તિ એટલું સાચવીને રાખતું નથી. પણ જો તમારી પાસે કોઈ રંગીન પથ્થર હોય એને તમે પેપરવેટ તરીકે વાપરતા હો, પણ જ્યારે કોઈ આવીને જાણકારી આપીને કે આ અમૂલ્ય રત્ન છે
તો પછી એ પેપરવેટનું કામ નથી કરતો, પછી લોકરમાં સ્થિત થઈ જાય, એને સાચવણીમાં આવી જાય, કારણ કે એની કદર થઈ. તો એવી જ રીતે દરેક દેવતાના કહેવાય છે કે તત્વો, મંત્રો, દરેકની પાછળ કંઈક મહત્ત્વ છે, એ મહત્ત્વને સમજ્યા પછી એનો ઉપયોગ થઈ શકે. તો લક્ષ્મી માતા દરેક વ્યક્તિ સમજે છે, લક્ષ્મી એ ધનની દેવી છે, ધનની છે, ઐશ્વર્યની છે. પણ લક્ષ્મીના માટે એમ કહેવાય કે જ્યારે દેવરાજ ઇન્દ્રને અહંકાર આવી ગયેલો ત્યારે લક્ષ્મી રિસાઈ ગયેલા. વાત એ વખતની છે, દુર્વાસા મુનિ વૈકુંઠ લોકમાં ગયા છે, ભગવાન નારાયણને વંદન કરી અને પાછા ફરતા હતા, ત્યારે ભગવાન નારાયણે પોતાના કંઠમાં રહેલી જે માળા છે, એ માળા જેને પારિજાતની માળા કહેવાય છે, એમને અર્પણ કરી. કહેવાય છે આ દિવ્ય પુષ્પોની માળા લઈ અને ઋષિ મહારાજ આવી રહેતા, રસ્તામાં એમની નજર દેવરાજ ઇન્દ્ર પર પડી છે, એટલે દેવરાજ ઇન્દ્રએ એમને સન્માન કર્યું અને જ્યારે દુર્વાસાજીએ એ માળા એમને ભેટ અર્પણ કરી છે, પ્રભુની પ્રસાદી છે એટલે એમને અર્પણ કરી. દેવરાજ ઇન્દ્રે ઋષિના સન્મુખ જ એ માળાને લઈને હાથી ઐરાવતને આપી દીધી. ઐરાવતે પણ ઋષિની સન્મુખ જ એ માળાને કહેવાય છે જમીન ઉપર નાખીને એની પર પગેથી કૂંચી નાખી હતી. આ જોઈ દુર્વાસાને અત્યંત ક્રોધ આવી ગયો અને એમને શ્રાપ આપી દીધો હતો કે જે રાજ્યલક્ષ્મીના મદની અંદર તમે આટલા છકી ગયા છો એ રાજ્યલક્ષ્મીના વગરના થઈ જાઓ, તો શ્રી વિહોણા તમે થઈ જાઓ. શ્રી કહેતા એટલી લક્ષ્મી, ન તો શ્રી તેજ આવે, શ્રી કહેતા ઉર્જા આવે, શ્રી કહેતા ધન થાય, શ્રી કહેતા સન્માન થાય, આ બધાનાથી વિમુખ કરવાનો શાપ. શ્રી વિહોણા નિસ્તેજ થઈ ગયા છે દેવતાઓ. અને ત્યાર પછી કહેવાય છે દેવો ઉપર દાનવોએ ચઢાઈ કરી છે અને બલિરાજાએ સંપૂર્ણ બ્રહ્માંડને જીતીને એક છત્ર રાજ્ય કરેલું. અને તે સમયે બધા દેવતાઓ દુઃખી થઈને પ્રાર્થના કરતા હતા. અને એમ કહેવાય કે આવી ઘટના ઘટી ત્યાર પછી ભગવાનની આજ્ઞાથી દેવ અને દાનવ એકત્રિત મળી સમુદ્ર મંથન કર્યું છે. અને જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આમાંથી દિવ્ય રત્નો નીકળતા ગયા. શરૂઆત તો મંથન કરતાં હંમેશા વિષ નીકળે, એમ સમુદ્રનું મંથન કરતાં હલાહલ નીકળ્યું હતું અને ભગવાન ભોળાનાથે ગ્રહણ કર્યું. ત્યાર પછી અલગ અલગ રત્નો નીકળતા ગયા. પણ એમ કહેવાય છે એની અંદર લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો અને ભાગવત મહાપુરાણની અંદર આઠમા સ્કંદની અંદર આઠમા અધ્યાયના આઠમા શ્લોકમાં કહેલું છે, તતશ્ચાભીરભૂત રમા શ્રી ભગવત પરા રંજયંતી દિશા સર્વે વિદ્યુત સૌદાવની યથા. વીજળીનો ચમકારો ચમકે એવી જ રીતે લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો અને જ્યારે દિશાઓ ઝળહળ, લક્ષ્મીજીનું પ્રાદાર્પણ થયું, પ્રાગટ્ય થયું, દિશાઓ ચળકી ઉઠી છે, તેજ આવી ગયું છે. કારણ કે લક્ષ્મી વગર આખું બ્રહ્માંડ નિસ્તેજ થઈ ગયું હતું. લક્ષ્મીના પ્રાદુર્ભાવ સાથે દરેક જગ્યાએ તેજનો આવાર આવી ગયો, તેજ પ્રગટ થયું અને જેમ એ તેજે આખા બ્રહ્માંડને ભરી દીધું એમ એ તેજોમય વાતાવરણ બની ગયું. એટલે લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો. અને આ મંત્રનો જાપ કરવામાં આવે ને તો પણ મનુષ્યના ઘરની અંદર માં લક્ષ્મીની કૃપા ભરતી હોય છે. એટલે લક્ષ્મીના પ્રાદુર્ભાવથી ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે, તેજ પણ આવે છે, એક દિવ્યતાની પ્રાપ્તિ થાય છે. એટલે આ મંત્ર બહુ મહત્વપૂર્ણ થઈ જાય. હવે વાત કરી છે તો લક્ષ્મીજીના પ્રાદુર્ભાવ, ત્યાર પછી દરેક જગ્યાએ રાજ્યશ્રી ને બધું પ્રાપ્ત થયું. તો લક્ષ્મીજીના પ્રાદુર્ભાવ પછી આ લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ બધા દોડતા હતા લક્ષ્મીજીની પાછળ. પણ લક્ષ્મીજી જે નિષ્પૃહ થઈને ઉભેલા નારાયણની પાસે જઈ અને એમને જયમાળા અર્પણ કરી છે. એટલે નારાયણની સાથે જ લક્ષ્મી રહેલી છે. જે લક્ષ્મીની પાછળ એકલા લક્ષ્મીને જ મેળવવા ભાગે છે ત્યાં લક્ષ્મી વધારે ટકતી નથી. પણ જો નારાયણ સાથે જો લક્ષ્મીને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, અર્થાત નીતિમત્તાની સાથે જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે, ત્યાં અહંકાર કે એવી તત્વો પણ નથી થતા. તો એમ કહેવાય છે શુભ લક્ષ્મીની ઘરમાં પ્રાપ્તિ થાય એના માટે લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. લક્ષ્મીજીના આગમન માટે ઋગ્વેદની અંદર શ્રી સૂક્તમ નામનું સ્તોત્ર છે, એ શ્રી સૂક્તમ દ્વારા લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. અગ્નિનારાયણને પ્રાર્થના કરવામાં આવી છે, હિરણ્યવર્ણામ હરણિમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો આવહ. હિરણ્યવર્ણામ હરિણિમ, હિરણ્યવર્ણ એટલે સોનાના જેવા વર્ણવાળા તેજોમય ચમકદાર, હિરણ્યવર્ણામ હરિણિમ સુવર્ણ રજતસ્રજામ, સોનું ચાંદી જેમ ધારણ કરેલો હોય એવા અને એને અર્પણ કરવાવાળા એ મહાલક્ષ્મી. તામ આવહ જાત વેદો એટલે જાતવેદ એટલે અગ્નિનારાયણનું નામ છે. અગ્નિનારાયણ કહું છું એ લક્ષ્મીજીને મારી પાસે લાવો, અર્થાત લક્ષ્મીજીની કૃપા મારા જીવનમાં ઉતરે એવી તમે કૃપા કરો. તો આવી રીતે આ શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ.
શ્રી સૂક્તમના બે પ્રકારે પાઠ થાય છે. એક માતાજીના યંત્ર ઉપર કે વિગ્રહ ઉપર અભિષેક કરતા પાઠ કરી શકાય, જેને અભિષેક કહેવાય. બીજા નંબરની અંદર શ્રી સૂક્તમના 16 પાઠ, 4, 8 કે 16 પાઠ કરવા જોઈએ, એ પણ ખૂબ લાભદાયી છે. અને કાં તો પછી છેલ્લી ઋચામાં કહ્યું છે, જુહુયાદ આજ્ય મનવમ સૂક્તમ પંચધર્કમ ચ શ્રી કામઃ સતતમ જપેદ. તો જેને લક્ષ્મીની કામનાની ઈચ્છા છે, અનિત્ય યજ્ઞ કરી શકતા હોય, એ લોકો પ્રત્યેક ઋચાએ એક ઋચા બોલી, હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજદસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મી જાતવિદોમ આવહ સ્વાહા બોલી અને અગ્નિમાં ઘીની આહુતિ આપી જોઈએ. આજે કહેતા ઘી તો ઘીની આહુતિ આપી જોઈએ. આ રીતે કરવાથી બે વસ્તુ થાય. આ મંત્રોમય આહુતિ આપવાથી ઘરનું જે વાતાવરણ જે છે એની અંદર નેગેટિવ ટોક્સિન્સ કે બેક્ટેરિયાઝ જે છે એ બધા વિનાશ પામે છે. યજ્ઞનો જે મહિમા છે એના પર આપે અને મંત્રના પ્રભાવે લક્ષ્મીજીનું પદાર્પણ થાય, ઘરમાં બીમારીઓ ઓછી થાય, ઘરમાંથી ખોટો વ્યય અટકે, એટલે લક્ષ્મીનો પ્રાદુર્ભાવ ઘરમાં થતો જણાય. તો લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ હોય તો શ્રીયંત્ર અને શ્રી સૂક્તમ અને સાથે લક્ષ્મીજીના મંત્રો. લક્ષ્મી આગમન મંત્ર જે વારે ઘડી કહેવામાં આવેલો છે, ફરી આજે કહું, ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મીર આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. તો આ મંત્રના પણ જાપ કરવા જોઈએ. લક્ષ્મીજીને પ્રિય છે પદ્મ, પદ્મ કહેતા કમળ. તો કમળનું પુષ્પ જો શક્ય હોય તો અર્પણ કરવું જોઈએ, અથવા તો કમળ કાકડીની માળા દ્વારા આ મંત્ર જાપ કરવા જોઈએ. કમળ કાકડીના બીજ પણ, જો કમળ કાકડી એને જે કમળના બીજ કહ્યા છે એ મા લક્ષ્મી આગળ અર્પણ કરવા જોઈએ. તો કેટલી રીતે કમળનું અત્તર આવે છે પદ્માનું, તો એ અત્તર માતાજીને અર્પણ કરવામાં આવે. આ બધા પ્રકારે જો પૂજા કરવામાં આવે છે તો લક્ષ્મીની કૃપા થાય છે. અને સૌથી મહત્વની વસ્તુ, લક્ષ્મી ઘરની અંદર તમારા ગૃહિણી જે છે, તમારા પત્ની છે, એને પણ ગૃહલક્ષ્મી કહેવાય છે. એટલે એનું પણ માન મર્યાદા સચવાય તો લક્ષ્મીનો પ્રભાવ ઘરમાં વધે. એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે, યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. તો તે જગ્યાને તે ભૂમિને સકારાત્મક ઉર્જાવાળી કહેવામાં આવે છે. ત્યાં લક્ષ્મી, ત્યાં ઐશ્વર્ય સ્વતઃ પ્રાપ્ત થતું હોય છે. એટલે લક્ષ્મીનો પ્રાદુર્ભાવ મેળવવા માટે આ રીતે તમે આરાધના અર્ચના કરી શકો. જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય પ્રાપ્ત લક્ષ્મીજીની કૃપાથી મળી શકે. અને એકલા લક્ષ્મીની ભક્તિ ક્યારેય તમારા જીવનમાં ખૂબ લાભ નથી આપતી. તો લક્ષ્મીની સાથે હંમેશા નારાયણની આરાધના કરવી જોઈએ. એક શ્રી સૂક્તમ અને એક પુરુષોત્તમનો પાઠ, દરેક વ્યક્તિ આ વૈદિક ઋચાઓનો પાઠ ન કરી શકે તો લક્ષ્મી ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અથવા તો બે મહત્વની વસ્તુ, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ, એક માળા એક માળા લક્ષ્મી મંત્રનો જાપ કરવો. આ રીતે કરો, આપના જીવનમાં લક્ષ્મીનો પ્રભાવ આવશે. પણ લક્ષ્મીનો પ્રભાવ ત્યારે જ બરકરાર કે સ્થિર રહેતો હોય છે જ્યારે લક્ષ્મીજીની કૃપા મેળવો અને એમાંથી કંઈક દાન કરતા રહીએ. ધાર્મિક સ્થિતિઓમાં કોઈને મદદરૂપ થવું, કોઈ પૂજન અર્ચન કરવું, કોઈ વ્યક્તિને ભૂખ્યાને જમાડવું, આવી કોઈ પણ રીતે જ્યાં તમારું મન ધર્મતાને માનતું હોય એવું ધાર્મિક ક્રિયાકર્મ કરતા રહીએ તો લક્ષ્મી આપના ત્યાં નિશ્ચિત સ્થિર થાય છે. તો આ રીતે લક્ષ્મીનો મહિમા શાસ્ત્રોમાં વિશેષ વર્ણવેલો છે. અને એ રીતે પૂજા અર્ચના કરવાથી આપના જીવનમાં મંગળતાની પ્રાપ્તિ થશે. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે ખંભાતના બિરાજમાન 71 માતાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી. ત્યારે આવા જ પવિત્ર તીર્થધામોના દર્શન તમને કરાવતા રહીશું તપોભૂમિ ગુજરાતના કાર્યક્રમમાં. પરંતુ આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.